જવાહર ચાવડાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને જવાબ તેઓએ આપ્યો છે. ડાર્ક ઝોન હટાવવાના પાયામાં જવાહર ચાવડા છે. સરકારની સેવા સેતુ યોજના ચાલે છે, તેનું ઉદ્ભવ સ્થાન જવાહર ચાવડા છે. સેવાકીય પ્રવૃત્તિને કોઈ પક્ષની માલિકીની ન હોવાનું પણ જવાહર ચાવડાએ નિવેદન આપ્યું. સાથે જ કહ્યું કે આ તમામ કામગીરી મેં મારા સ્વખર્ચે કરેલી છે. ચૂંટણીના પરિણામો પછી મનસુખ માંડવિયાએ નામ વગર પ્રહાર કર્યા હતા. જવાહર ચાવડાએ સતત બીજો વીડિયો જાહેર કરીને પોતાના કામ ગણાવ્યા છે. નમસ્કાર મનસુખ માંડવિયા, આ જવાહરચાવડાનું ઉખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે. મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે 2009 થી 2012 દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાર્ક ઝોન માટે. તે ગુજરાતના 225 તાલુકામાંથી 57 તાલુકા 25% વિસ્તારમાં ડાર્ક ઝોન આવતો હતો. તે કારણે 57 તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નહોતા. તો આંદોલન ચલાવ્યું, સભાઓ કરી, સંમેલનો કર્યા, પત્રિકાઓ છાપી, બુકલેટો બનાવી. 3 વર્ષના મુમેન્ટ અંતે સરકારે 2012માં ડાર્ક ઝોન હટાવી. તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર ઉપર જાહેરાત કે ડાર્ક ઝોન જે હેઠો છે એના પાયામાં જવાહર ચાવડા છે. આ વિધાનસભા ફ્લોરમાં કાકાએ કીધું. એવી જ રીતે 2012 થી 2014 દરમિયાન ગરીબો, વંચિતો, દલિતો આ બધા એને ઘર ઘર ભટકવું પડતું હતું. એક ફોર્મ માટે, બીપીના ફોર્મ માટે, વિધવાસેના ફોર્મ માટે, તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું. તે વખત જૂના જિલ્લો એટલે સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ઉપેટા, ધોરાજી, જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાવ્યું હતું. તેને કારણે જૂના જિલ્લાની અંદર 1,37,000 જેટલા ફોર્મ ભર્યા હતા, સરકારમાં સબમિટ કર્યા હતા. સરકારે પછી તો પ્રોસેસ ન કર્યો ન કરવાનું કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન અત્યારે આપણે ગવર્નર છે, તેને હોઈકોર્ટ, જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો. હાઈકોર્ટે કેસ સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવાહર ચાવડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ 1,37,000 ઉપરાંત ટૂંકમાં 9-10 લાખ કાગળ, 1 ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા. ત્યારે 90 દિવસનો પ્રોસેસ અને સૂચના હાઈકોર્ટ આપી હતી, જેના કારણે ઘણા ગરીબો વંચિતોને લાભ મળ્યા, વિધવાને સહાય મળી. અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન આ જવાહર ચાવડા છે. આપના ધ્યાન માટે, આપ તો પોતાના પ્રજાના પતિ નહોતા એટલે આપને ધ્યાનમાં નહીં આવેલી વાત થઈ. બીજી, આ જેટલા કામો કર્યા તે કામમાં હંમેશા રેસોર્ટ વાપરતો, કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકી નથી. આ લડાઈ કોઈ સામે નથી કરી, કોઈ માટે નથી કરી, કોઈ સામે પક્ષ માટે નથી કરી, જનિત માટેની વાત હતી. એ જનિતમાં તમે કામગીરી કરો, વિસ્તાર બાર કરો, એને જ હું સેવા માનું છું. ને આ બધી કામગીરી સ્વખર્ચ કરેલી હતી. આપને ધ્યાન આપનો આભારી. જવાબ ચાવડા.